નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગજેરા વિદ્યાભવનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું નયનભાઈ ત્રિવેદી. આજે આપણે ધોરણ 8નું પ્રથમ સત્ર અને એનું કાવ્ય છ ધૂળિયો માર્ગ, જેની વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ. મકરંદ દવે રચિત આ કાવ્ય છે ધૂળિયો માર્ગ. એટલે આમ તો તમે સમજી જ ગયા હશો કે આમાં ગ્રામ્ય સંસ્કૃતિની વાત કરવામાં આવી છે. અને આજે ખરેખર જોઈએ તો ગ્રામ્ય સંસ્કૃતિ તૂટી રહી છે અને શહેરી સંસ્કૃતિનો વિકાસ થતો રહે છે. મકરંદ દવેએ પોતાની જિંદગીનો લાંબો સમય એમણે મુંબઈની અંદર વિતાવેલો હતો, પણ પાછળના સમયની અંદર વલસાડ પાસે આવેલું એક નંદીગ્રામ છે ત્યાં આવીને એને વસવાટ કર્યો. એટલે એવું અનુમાન કરી શકાય કે આ કાવ્ય એમને મુંબઈથી નંદીગ્રામ આવ્યા પછી આ કાવ્ય રચ્યું હશે. મકરંદ વજયશંકર દવે એ રાજકોટ જિલ્લાના વતની છે અને તેઓ લાંબો સમય મુંબઈની અંદર રહ્યા છે. એને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ આપવામાં આવેલો છે. આ કાવ્યની અંદર એમણે માનવ વચ્ચેનો પ્રેમ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. આજે જે લોકો પૈસા પાછળ દોડે છે એને માટે આ કાવ્યની અંદર થોડો કટાક્ષ કરવામાં આવ્યો છે કે ભલો ભોળો અને સારો માણસ એ આપણે ગ્રામ્ય સંસ્કૃતિની અંદર મળી રહે છે. એટલે ધૂળિયો માર્ગ એક સાચો માર્ગ છે, એક સાદો માર્ગ છે, એક સાત્વિક માર્ગ છે અને જે સોનાની સાંકડી ગળીવાળો માર્ગ છે જે શહેર માર્ગ છે. એટલે માનીએ અદનાભેર સ્વાભિમાનથી જીવન જીવવું હોય તો એ ધૂળિયો માર્ગ સરસ છે એવું કવિ આપણને આ કાવ્ય દ્વારા સમજાય છે. તો હવે આપણે આ કાવ્યની પંક્તિઓ વિશે માણીએ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ, થોડા નથી સિક્કા પાસે થોડી નથી નોટ, એમાં તો શું બગડી ગયું અને એમાં તો શી ખોટ. અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ ગરીબ નથી અને કોઈ અમીર નથી. હે ભોળા માણસ, તું મારી અને તારી વચ્ચે આવો આંખ આવી ગણતરી કેમ રાખો છો? આપણે સમાન જ છીએ અને સરખા જ છીએ એવી બંને પંક્તિની અંદર કહેવામાં આવ્યું છે. અને ત્રીજી પંક્તિની અંદર એવું કીધું છે કે થોડા નથી સિક્કા પાસે થોડી નથી નોટ, એમાં તો શું બગડી ગયું અને એમાં તો શી ખોટ. આપણી પાસે નાણાં હોય તો પણ ઠીક અને નાણાં ન હોય તો પણ ઠીક, એથી આપણને કોઈ નુકસાની જવાનો કોઈ પ્રશ્ન આમાં રહેતો જ નથી એવું સ્પષ્ટ કવિ આપણને કહે છે. એટલે એમાં કોઈ ખોટ રહેવાનો પ્રશ્ન છે જ નહીં. આગળની પંક્તિની અંદર આપણે જોઈએ તો ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાત કાલ. હવે જોઈએ તો ઉપરવાળી બેંક એટલે પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર. આપણે ઈશ્વર ઉપર જ ભરોસો રાખવાનો છે અને ઈશ્વર જ એ આપણી બેંક છે અને એ જ આપણને આપણી ખોરાકની ચિંતા એ જ કરે છે. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કીડીને કણ અને હાથીને મણ, એ ભગવાન આપી જ રહ્યા છે એટલે એ આપણે જરાય ચિંતા કરવાની છે નહીં. એટલે ઉપરવાળી બેંક એટલે આપણા ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા, એ બેંકની અંદર માલમ માલ બધું ભરેલું જ છે. એટલે આપણે આજનું ખાણું મળી ગયું એટલે આપણે કાલની કોઈ ચિંતા કરવાની નથી એવું આની અંદર સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે. ધૂળિયો માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, આજે શહેરની અંદર કોઈની પાસે સમય નથી પણ ગ્રામ્યની અંદર આપણે જોઈએ તો આપણને એવો માણસ મળી જાય કે જે આપણો સુખ દુઃખનો સાથી બની જાય, આપણી વાત સાંભળે અને આપણને મદદ પણ કરે. જ્યારે શહેર સંસ્કૃતિની અંદર આપણે જોઈએ તો માણસને આપણો વાત સાંભળવાનો પણ સમય નથી. એટલે એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે ધૂળિયો માર્ગ કંઈક મળે આપણા જેવો સાથ, સુખ દુઃખની વાતો કરતાં બાતમાં ભેડી બાત. ગામડાની અંદર લોકો એકબીજાના સુખ અને દુઃખની અંદર સાથે રહેતા હોય છે. આજે ગામડાની અંદર આપણે 2-3 દિવસમાં બજારમાં નથી દેખાતો તો લોકો આપણા ઘરે આવીને ખબર અંતર પૂછે છે કે ભાઈ કેમ તમે 2 દિવસથી દેખાતા નહોતા. પણ શહેરની અંદર તો આવો કોઈ પ્રશ્ન છે જ નહીં, લોકોને આપણે જણાવવું પડે ત્યારે લોકો આપણને મળે છે. એટલે કીધું સુખ દુઃખની વાતો કરતાં બાતમાં ભેડી બાત, ખુલ્લે ખેતર અડખે પડખે માથે નીલું આભ. ગ્રામ્ય સંસ્કૃતિની અંદર તમે જુઓ તો ચારે બાજુ ખેતરો 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 અને એની વચ્ચે એ ગામડું આવેલું છે અને પ્રકૃતિના ખોળે જ્યાં પાણી પણ શુદ્ધ, હવા પણ શુદ્ધ અને અનાજની બાબતની અંદર ફળ ફ્રૂટ શાકભાજી આ બધી જ વસ્તુ આપણને ત્યાં મળી રહે છે અને ઉપર આકાશ હોય છે. ત્યારે શહેરની સંસ્કૃતિની આપણે વાત કરીએ તો ત્યાં તો વાહનોના
કારખાનાના ધુમાડાઓ, ધૂળ, આ બધી જ વસ્તુઓ એ સમાવેશ હોય છે. એટલે કીધું છે ખુલ્લા ખેતર અડકે પડકે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છેલબ. અને ગામડામાં રહેવું એક મોટામાં મોટો લાભ છે, અને આપણે ગામડાની અંદર રહેવાથી આપણે હંમેશા નિરોગી અને તંદુરસ્ત રહીએ છીએ. એટલે તો ગામડાની અંદર દવાખાનાઓ અને હોસ્પિટલો ઓછી છે, અને શહેરની અંદર નાકે નાકે મેડિકલ સ્ટોરો અને દવાખાનાઓ રહેલા છે. એટલે કીધું ખુલ્લે ખેતર અડખે પડખે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. આવો લાભ જો આપણે માણવો હોય તો આપણે ગ્રામ્ય સંસ્કૃતિની અંદર જ જવું પડે, અને તો જ આપણને આ વસ્તુ ત્યાં મળી શકે. એટલા માટે ગ્રામ્ય સંસ્કૃતિનું સૌથી વધારે કવિ મહત્ત્વ આપે છે કે ભાઈ ગામડાની અંદર જ લોકો એવા છે કે જે આપણા સુખ દુઃખના સાથી છે, આપણી સાથે બેસે છે અને આપણી વાત સાંભળે છે, આપણને મદદ કરે છે, ને એ વસ્તુ ગામડાની અંદર જોવા મળે છે. પણ શહેર સંસ્કૃતિની અંદર લોકો પાસે સમયનો અભાવ છે. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, લોકો પૈસાની પાછળ જ દોડતા હોય છે, અને ગ્રામ્ય સંસ્કૃતિની અંદર એવું કોઈ છે નહીં. એટલે અહીંયા આપણી વાત સાંભળે અને આપણી સાથે બેસે અને ત્યાં જ આપણું દુઃખ હળવું થઈ જાય છે. આગળ સોનાની તો સાંકડી ગલી, હેત ગણું તે હેત. હવે ગામડામાં તમે જુઓ અને શહેરમાં જુઓ, શહેરની બધી સડકો આમ ચકળાટ મારતી હોય છે. ફૂટપાટો હોય છે, ફાઉન્ટેન હોય છે, સારી સડકો હોય છે, લાઇટિંગ હોય છે બધી. એટલે આપણને સોનાની સડકો લાગે છે, કારણ કે બાહ્ય ચળકાટ છે, પણ અંદર એવું કશું નથી. અને હેત ગણો તો હેટ, દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત. લેખક કહે છે કે ભાઈ શહેરનો માણસ તો દોઢિયા માટે, એટલે પૈસા માટે જ દોડે છે. બસ પૈસો, હાય પૈસો, હાય પૈસો. એટલે લેખક કહે છે કે એ તો મને માણસ તો લાગતો જ નથી, મને એ તો પ્રેત લાગે છે. એટલે કીધું કે ભાઈ દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, એ મને પ્રેત જેવો લાગે છે, માણસ જેવો લાગતો નથી. એટલે માણસ માણસને મળે અને પ્રેમ મળે, આ કાવ્ય જ આપણને કહે છે કે માણસની પ્રેમની લાગણી, માનવ માણસ વચ્ચેનો પ્રેમ, એ જ આ કાવ્યની અંદર સૌથી મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. અને માણસ માણસ વચ્ચેનો જો પ્રેમ હોય તો એક આ ગ્રામ્ય સંસ્કૃતિની અંદર જ છે. એટલે ગામડાઓ આજે તૂટી રહ્યા છે અને શહેરી સંસ્કૃતિઓ આજે વિકસી રહી છે. આગળ માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર ચાલ. લેખકે કીધું કે માનવ ભાળે અને એટલો પ્રેમ અને એટલો સ્નેહ વરસાવે કે સામેવાળા માણસને એમ લાગે કે નહીં આ કેટલો પ્રેમ કરે છે. અને માનવી ભાળી ભાળી અમથું અમથું ફોરે વાલ, એ સાચી વાલ હોતું નથી, એ બનાવટી અને કૃત્રિમ હોય છે. આપણે પણ જોતા હોય છે કે લોકો ઘણી વખત આપણી સામે હસે તો એ હસવા પરથી બી આપણને ખ્યાલ આવી જાય છે કે આનું હાસ્ય કૃત્રિમ બનાવટી છે અને સાચું હાસ્ય અલગ છે. એટલે માનવી ભાળી અમથું અમથું આપણે ફોરે વાલ, એવો વાલ દેખાડે, એકો પ્રેમ દેખાડે, પણ એ બધી જ વસ્તુ બનાવટી અને ખોટી હોય છે. પણ ગામડા સંસ્કૃતિની અંદર આમાંનું કોઈ પણ તત્વ આપણને જોવા મળતું નથી. નોટ અને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. લેખકે બહુ સરસ વાત કરી છે કે તમે એક જ વસ્તુને સૌથી વધારે પ્રેમ કરો છો, અને એ પ્રેમ કરો છો નોટ અને સિક્કા, અને એ વિના તો તમે જરા પણ ચાલતું નથી. એટલે નોટ અને સિક્કા નાખ નદીમાં, તારે જો માણસ માણસ વચ્ચેનો પ્રેમ અને આ બધી વસ્તુ જોવી હોય તો પહેલાં તો તારે ખાલી થવું પડશે. ખાલી થવું મતલબ નોટ અને સિક્કા તું નદીમાં નાખી દે, કારણ કે આ વસ્તુને તું સવિશેષ પ્રેમ કરો છો. એટલે જ્યાં સુધી તું આમાંથી મુક્ત નહીં થા ત્યાં સુધી કોઈ વસ્તુ એ તને અહેસાસ નહીં થાય. એટલે તું નોટ અને સિક્કા નદીમાં નાખ, ધૂળીએ માર્ગ ચાલ. ધૂળીએ માર્ગ આવ તો તને સાચો માણસ જે કરું કે માણસ માણસ વચ્ચેનો પ્રેમ કેટલો હોય છે અને સ્નેહ કેવો હોય છે. અને શહેરી સંસ્કૃતિની અંદર પ્રેમ અને સ્નેહ કેવો હોય છે એ વસ્તુ બતાવવામાં આવી છે. અહીંયા કવિએ આપણને બે માર્ગ બતાવવામાં આવ્યા છે, એક તો સાદો અને સાત્વિક માર્ગ જેને આપણે કહીશું ધૂળિયો માર્ગ, અને બીજો માર્ગ એટલે સોનાની સાંકડી ગલીવાળો
માર્ગ, એટલે આપણે આમાંથી નક્કી કરવાનું છે કે આપણે કયો માર્ગ અપનાવવો અને કયા માર્ગે જવું. કારણ કે માણસ માણસ વચ્ચેની પ્રેમ અને લાગણી જો આપણને જોવા મળતી હોય તો એ માત્ર ધૂળિય માર્ગ ઉપર જ જોવા મળે છે, બીજી કોઈ જગ્યા ઉપર એ જોવા મળતી નથી. એટલે એના માટે જ કવિ આપણને કીધું છે કે ભાઈ નોટ એને સિક્કા નદીમાં નાખ, એટલે એના એના માનો તું પ્રેમ ઓછો કરી દે તો જ તને સાચો માણસ એ ધૂળિય માર્ગ ઉપર દેખાશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય જોયું અને આ કાવ્યની અંદર જે પૂછાતા પ્રશ્નો છે, જે મહત્ત્વના પ્રશ્નો છે, જે પરીક્ષાલક્ષી છે, એ આપણા જાણવા બહુ જરૂરી છે. અને આજે હું તમને એ સવાલો આપું છું, એક એક વાક્યના પણ ઉત્તર આપું છું અને સવિસ્તરના પણ સવાલો આપું છું. બંને એ તમારે ઘરેથી હોમવર્કમાં કરવાનું છે. પહેલો સવાલ એ છે કે મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ, એ પહેલો આપણો એક એક વાક્યનો સવાલ છે. બીજો સવાલ એ છે કે પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ શાની પાછળ દોટ મૂકી છે, એ તો તમને ખ્યાલ જ છે. ત્રીજો સવાલ એ છે ખુલ્લા ખેતર માથે અડખે પડખે શબ્દોનો અર્થ સમજાવો, ખુલ્લા ખેતર માથે અડખે પડખે શબ્દનો અર્થ સમજાવો. આ ત્રણેય સવાલ એક એક વાક્યના છે. હવે પ્રશ્ન બે, સવિસ્તાર ઉત્તર આપો. કારણ કે પરીક્ષામાં સવિસ્તાર પણ સવાલ તમારે પૂછાય છે, એટલે એ પણ મહત્ત્વના છે. એમાંનો પહેલો સવાલ એ છે કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ, આ પહેલો સવાલ છે. તમારા આખા કાવ્યનો સારાંશ એમાંથી લઈ અને લખવાનો છે. બીજો સવાલ એ છે કે ધૂળિયો માર્ગ એટલે શું, એની વિશે તમારે પહેલાં સમજૂતી આપવાની છે. અને પછી એની જ અંદરનો પેટા સવાલ છે કે આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે, તો એ જેટલા લાભો છે એની વિશે તમારે વિસ્તૃત આમાં માહિતી ગણાવવાની છે. અને અંતિમ સવાલ એ છે કે કવિ પાસે શું નથી અને એની એમના મન પર શી અસર થાય છે. તો તમને ખ્યાલ જ છે કે કવિએ આમાં બતાવ્યું છે કે કઈ વસ્તુનું મહત્ત્વ છે અને કઈ વસ્તુનું મહત્ત્વ નથી, તો એનાથી શું ફાયદો થાય છે અને શું ગેરફાયદો થાય છે, એ બંને વસ્તુ બાબત આની અંદર તમારે લખવાની રહેશે. ઓકે, થેન્ક યુ.